એક હતો તરવાડી, એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું, તરવાડી રે તરવાડી. તરવાડી કહે, શું કહો છો ભટાણી? ભટાણી કહે, રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને રીંગણા. દલો તરવાડી કહે, ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા, પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા? છેવટે તરવાડી કહે, વાડીનો ધણી નથી તો વાડી તો છે ને, ચાલો વાડીને જ પૂછીએ. દલો તરવાડી કહે, વાડી રે બાઈ વાડી. વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું, શું કહો છો દલા તરવાડી? દલો તરવાડી કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને દસ બાર. દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટાણીએ ઓળો કરીને ખાધો. ભટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ વાડીએ આવે અને આ રીતે રીંગણા લઈ જાય. આ વાડી વશરામ ભુવા નામના ખેડૂતની હતી. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વશરામ ભુવાએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વશરામ ભુવા ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલા તરવાડી? દલો તરવાડી કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે, લેને દસ બાર. દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો વશરામ ભુવા ઝાડ પાછળથી નીકળ્યો ને કહે, ઊભા રહો ડોસા, રીંગણા કોને પૂછીને લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ વાડીને પૂછીને લીધા. માલિક કહે, પણ વાડી કઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને. વશરામ ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ચાલી એક કુવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કુવામાં ઉતાર્યો. પછી તે બોલ્યો, કુવા રે ભાઈ કુવા. કુવાને બદલે વશરામ કહે, શું કહો છો વશરામ ભુવા? વશરામ કહે, ડૂબકા ખવરાવું બે ચાર. વળી કુવાને બદલે વશરામ બોલ્યો, ખવરાવ ને ભાઈ દસ બાર. આમ કહીને કુવામાં દસ બાર ડૂબક્યો ખવડાવી. દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાબ છોડી દે, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું, આજ એક વાર જીવ તો જવા દે, તારી ગાય છું. પછી વશરામ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો.